गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गणित अपने चेप्टर एक विषय माहिती मेळवी गया था राष्ट्रीय फल केळी। हवे आपणे प्रकरण बे विषय समझीशुं, आकार अने खूणा। जे तमारा माटे आ नव चेप्टर छे, पण साव इजी चेप्टर छे। आकार अने खूणा तमे बोर्ड उपर जोई शको छो के जुदी जुदी आकृतिओ आपेली छे, जेमना आपणे खूणा शोधवाना छे। तो पेली आकृति छे चोरस, जेमनो खूणो थाय छे। आ एक खूणो थाय छे, अहींया खूणो बने छे, अहींया खूणो बने छे अने अहींया खूणो बने छे। तो आपणे लखवानुं छे के आ चोरसमां केटला खूणा बने छे। तो आ एक बे त्रण अने चार। तो चोरस में कितना खूणा आवेला छे, तो चार। एवी ज रीते अहीं त्रिकोण आपेलो छे, तो त्रिकोण में कितना खूणा बने छे ते जोईए। तो आ एक बे अने त्रण। आवी रीते त्रिकोण में पण त्रण खूणा बने छे, जे तमे आकृति में जोई शको छो। आवी अलग अलग प्रकार की आकृति आपेली हो तो मात्र आपणे एना खूणा शोधवाना छे। हवे तमे एम कहेशो के आ आकृति में खूणो क्यां बने छे, तो जुओ आ छे खूणो छे, अहीं खूणो छे, आ खूणो बने छे, आ खूणो बने छे अहीं अने अहीं। आवी रीते खूणा बने छे। અહીંયા ખૂણો નથી બનતો, શું કામ? જો અહીંયા લીટી અથવા લાઈન કરેલી હોય તો આ ખૂણો કહેવાય, નકા ખૂણો કહેવાશે નહીં। તો જોઈએ, એક બે ત્રણ ચાર અને પાંચ, આવી રીતે પાંચ ખૂણા બને છે। હવે તમને એમ થશે, હું તમને એક દિવાસળી આપું કે ચાલો હું તમને ચાર દિવાસળી મેં તમને આપી અને તમને કીધું કે ચાર ખૂણા બને એવી એક આકૃતિ દોરો। તો એવું જરૂરી છે કે ચાર દિવાસળીની મદદથી, એક બે ત્રણ અને ચાર, ચાર દિવાસળીની મદદથી આપણે એક ચોરસ બનાવી શકશું? તો કે ના, એ જરૂરી નથી। ચાર દિવાસળીની મદદથી આપણે અલગ અલગ પ્રકારની આકૃતિ દોરી શકીએ છીએ, જેમાં આ ચોરસ છે પણ આમાં એની ચાર ખૂણા છે। એવી રીતે આના પણ કેટલા ખૂણા થયા, એક બે ત્રણ અને ચાર, એના પણ કેટલા ખૂણા થયા, તો કે ચાર। આ આકૃતિ પણ ચાર દિવાસળીની મદદથી બનાવેલી છે અને આ પણ ચાર દિવાસળીની મદદથી બનાવેલી છે। બંનેના ખૂણા પણ કેવા છે, તો કે ચાર છે। આકૃતિ કેવી છે, અલગ છે। આ સમજાઈ ગયું? હવે તમને ખૂણા શોધતા આવડી જશે, સરસ। હવે આપણે આગળ જોઈએ, સૌથી અગત્યનો પોઈન્ટ છે તમારો આજે। પહેલું છે કાટકોણ, કાટકોણ ત્રિકોણથી મોટો અને કાટકોણ ત્રિકોણથી નાનો, જે તમારા માટે સૌથી નવું છે। જે તમે કાટકોણ ત્રિકોણ શું છે એ જાણતા જ નથી। ટૂંકમાં હું તમને સમજાવું તો કાટકોણ ત્રિકોણ ઊભી સીધી લીટી અને આડી સીધી લીટી, જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાશે કાટકોણ। અને કાટકોણ ત્રિકોણ છે હંમેશા 90° હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। સીધી ઊભી લીટી છે અને સીધી આડી લીટી છે, જે ખૂણો બને છે એ કેવો છે, કાટકોણ ત્રિકોણ। એવી જ રીતે કાટકોણ ત્રિકોણથી મોટો ખૂણો, હવે તમને ખબર કેમ પડશે કે કાટકોણ ત્રિકોણથી મોટો ખૂણો છે કે કાટકોણ ત્રિકોણથી નાનો ખૂણો છે? તો કાંઈ વાંધો નહીં, ચાલો હું પહેલા કાટકોણ ત્રિકોણ દોરું છું। દોરી દીધો મેં, ચાલો આવી રીતે દોર્યો, તો આ શું થશે, કાટકોણ ત્રિકોણથી મોટો છે। શું કામ?
આપણે કાટકોણ ત્રિકોણની લાઈન છે હંમેશા કેવી હશે સીધી હશે જે તમે જોઈ શકો છો કે જે બહારની બાજુ વળેલી છે માટે એ કાટકોણ ત્રિકોણથી કેવો છે મોટો છે જો એ કાટકોણ ત્રિકોણથી મોટો હોય તો તેને ગુરુ કોણ પણ કહેવાય છે હવે એવી જ રીતે કાટકોણ ત્રિકોણથી નાનો ચાલો હું સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરું છું ઊભી લીટી દોરી મેં અને આડી લીટી દોરી દોરી જે અંદરની બાજુ નમેલો છે તો એ શું આવશે કાટકોણ ત્રિકોણથી નાનો અંદરની બાજુ છે એટલે કેવો છે નાનો છે તો તેને લઘુ કોણ પણ કહેવાય છે જે આ ચેપ્ટરમાં તમે જો આટલું સમજી ગયા હશો તો આગળનું જે કાર્ય છે એ તમે